नमस्ते विद्यार्थी मित्रों, जेम शिक्षण संकुल नी यूट्यूब चैनल में तमारु स्वागत छे। आजे आपणे धोरण 8 मां सामाजिक विज्ञान विषय में महात्माना मार्ग पर एक ते पाठ आपणे आजे भणवाना छे। तो जेमा अगाउ आपणे घणुं शीखी गया आ पाठमां, जेम के गांधीजी विषेनी आपणे वात करी हती बधी सौप्रथम, त्यार बाद चंपारण सत्याग्रह विषे जोयुं 1917, त्यारबाद खेड़ा सत्याग्रह 1917-1918, त्यारबाद रोलेट एक्ट 1919, जलियावाला बाग ईस्वीसन 1919, त्यारबाद खिलाफत आंदोलन असहकारनु आंदोलन ते पण आपणे जोयुं, अने हवे आजे आपणे जोईए साइमन कमीशन। जो साइमन कमीशन आपणे आजे भणीए तेना पहेला तमारा पाठ्यपुस्तकमां जे फोटो आपेलो छे तेने तमे एकवार ध्यानथी जोयो। ए समये साइमन कमीशननो विरोध करनारा आ प्रदर्शनकारीओनो चित्र छे। साइमन गो बेक एवा लखेला नारा साथे तेओ प्रदर्शन करता हता। हवे आपणे विगत समजीए तो साइमन कमीशन એ 1927માં થયું, જેમાં ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકાર, જે ઇંગ્લેન્ડમાં બ્રિટિશ સરકાર હતા જે ભારતમાં પણ વહીવટ કરતી હતી, તો આ બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન ભારત મોકલ્યું, એટલે કે તેમની અધ્યક્ષતા નીચે એક કમિશન એમને ભારતમાં મોકલ્યું અને આ એક આયોગ હતું। આ આયોગને ભારતના રાજકીય જીવનમાં ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો, એટલે કે આ જે આયોગ હતું તેને ભારતના જે રાજકીય બાબતો હતી બધી વહીવટમાં, એ રાજકીય બાબતોમાં આગળ શું કરવાનું છે તે વિષયનો બધા ભવિષ્યના નિર્ણય કરવાના હતા। હવે ભારત દેશના રાજકીય જીવન કે ભવિષ્યના નિર્ણય કરવા માટે ભારતીય પ્રતિનિધિ એક પણ નહોતો આ કમિશનમાં। આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો, લોકો નારાજ થયા, બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો, એટલે કે ભારત દેશમાં જે જે રાજકીય સંગઠનો હતા તેમણે આ સાયમન કમિશનને સ્વીકાર કરવાનું કર્યું જ નહીં, નક્કી બહિષ્કાર કરવાનું નક્કી કર્યું। કેમ કે 7 સભ્યોની આ કમિટી, એટલે કે તેમાં 7 સભ્યો હોય તો 7માંથી એક પણ સભ્ય ભારતીય પ્રતિનિધિ નહીં, જો ભારતનો જ વ્યક્તિ ના હોય તો ભારતના વિશેની શું તે બાબતો નક્કી થઈ શકવાની। જ્યારે કમિશનના સભ્યો, તેથી આ જે કમિશન બન્યું અને તેના સભ્યો ભારતમાં પહોંચ્યા ત્યારે પ્રદર્શનકારીઓએ તેમનું સ્વાગત કર્યું, પરંતુ વિરોધ દર્શાવીને સ્વાગત કર્યું, એટલે કે વિરોધ પ્રદર્શનોથી સ્વાગત કરવામાં આવ્યું એમને। કે પ્રદર્શનકારીઓએ એવો નારો કર્યો કે સાયમન ગો બેક, સાયમન ગો બેક, મતલબ સાયમન કમિશન પાછું જાય, અમારે અહીંયા આ કમિશન જોઈતું નથી। તેથી આ કમિશનનો વિરોધ દર્શાવ્યો, જે ઈસવીસન 1927ની ઘટના છે। ત્યારબાદ આપણે જોઈએ તો બારડોલી સત્યાગ્રહ, જે ઈસવીસન 1928માં થયો। અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર આવકવેરામાં 22% વધારો કરી દીધો, એટલે કે અંગ્રેજ સરકારે બારડોલીના જે ખેડૂતો હતા તેમના કરવેરાની અંદર 22% વધારો કર્યો, 22% વધારે કરવેરો ભરવાનો। ખેડૂતોએ સરકારને રજૂઆત કરી કે આટલો બધો કેવી રીતે ભરી શકે, ઓછો કરો, ઘટાડો, પરંતુ સરકારને પર કંઈ જ અસર નથી થતી, સરકાર કંઈ જ કરવા તૈયાર ન હતો। છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું શરૂ કર્યું,
અને વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારી. આંદોલન શરૂ થયું એટલે કે જે આ બારડોલી સત્યાગ્રહ થવાનું નક્કી થયું, કેમકે ખેડૂતોએ રજૂઆત કરી તો સરકાર સાંભળવા તૈયાર નહોતી, જેથી સત્યાગ્રહ કરીને સત્યાગ્રહની આગેવાની કોને લીધી? સરદાર વલ્લભભાઈ પટેલ. અને તેમના દ્વારા આંદોલન શરૂ થયું. રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મેળવી ખેડૂતો નિર્ભય બન્યા અને કાયદાઓનો ભંગ કરવા લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમત આવી ગઈ. બેસ, વલ્લભભાઈ એવા જુસ્સાદાર કે ખેડૂતોને એવી ભાષણ આપતા હતા કે તેમનામાં એક પ્રેરણા મળતી, હિંમત આવી જતી. અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પછી પૂના બોલાવ્યા અને ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ તેમને ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. બધા ખેડૂત પ્રતિનિધિઓ જે હતા તેમની હાજરીમાં યોગ્ય ન્યાય મળે તે પ્રકારે મહેસૂલ નક્કી કરો, 22% વધારો આ યોગ્ય નથી. અને તે રીતે ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કર્યું અને છેવટે આ સત્યાગ્રહથી સફળ થયા. અને આ સત્યાગ્રહની સફળતાથી જ વલ્લભભાઈ પટેલને સરદાર કહેવાયા, કેમકે તેમની આગેવાની હતી, તેમની પ્રતિનિધિ હતી, એટલે કે આ સત્યાગ્રહની ઓળખ દ્વારા તેઓ સરદાર કહેવાયા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહની ઓળખથી સરદાર બન્યા? તો બારડોલી સત્યાગ્રહ 1928માં. જુઓ, સરદાર પટેલે ઈસવીસન 1945 અને 47ના સમયે આઝાદી માટેના વાર્તાલાપ જે થતા હતા એમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1918 પછી સ્વતંત્રતા આંદોલનમાં પ્રથમ હરોળમાં રહેનારા પટેલ જે 1931ના કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા હતા. હવે જોઈએ, આટલું જાણવું ગમશે, આપણા શબ્દની શક્તિ એટલે કે સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ. સત્યાગ્રહ કોને કહેવાય? તો સત્ય જે ઘટના છે તે આગ્રહપૂર્વક બતાવી, આગ્રહ કરવો તે ઘટના તે કરવા માટે અને છેવટે તેમાં સફળ થઈએ, સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ. બ્રિટિશ સત્તાને એનો એવો અનુભવ થયો કે 20મી સદીથી સત્યાગ્રહ શબ્દને તેમણે અંગ્રેજી ભાષામાં સમાવી લીધો. આ એક ગુજરાતી શબ્દ હતો, સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ. પરંતુ એટલો જોરદાર અનુભવ બ્રિટિશરોને થયો કે તેમણે અંગ્રેજી ભાષામાં ઇંગ્લિશ ડિક્શનરીમાં જ તે શબ્દને સમાવી લીધો. અંગ્રેજી ભાષાને આ શબ્દનો અર્થ સમજાવવો નથી પડતો અંગ્રેજી ભાષાવાળા લોકોને. સત્તાના દુરુપયોગની સામે આ એક નૈતિક આંદોલન છે કે જેમાં સત્તાનો ઉપયોગ કરતા હોય લોકો, દુરુપયોગ કરતા હોય જરૂર સિવાય, નૈતિક રીતેનું એક આંદોલન છે સત્યાગ્રહ. વિદેશમાં માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા પર આ પદ્ધતિની ખાસ અસર થઈ હતી. આજે વિશ્વના કોઈપણ ભાગમાં આ પ્રકારના આંદોલન માટે આપણે સત્યાગ્રહ શબ્દ વાપરી શકીએ છીએ. અને આજે આ સત્યાગ્રહ શબ્દ એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ પ્રચલિત બની ચૂકેલો છે. હવે આપણે જોઈએ તો નહેરુ અહેવાલ, ઈસવીસન 1928માં. તો ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ એટલે કે ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ભેગા થઈ અને એક સર્વપક્ષીય એટલે કે બધા પક્ષોને ભેગી એવી એક પરિષદ 1928માં દિલ્હી ખાતે મળી. તેણે ભારતનું બંધારણ ઘડવા અને કયા પરિષદમાં ભારતનું બંધારણ ઘડવા માટે મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ નીમી કે મોતીલાલ નહેરુને અધ્યક્ષ બનાવ્યા અને એક સમિતિની રચના કરી. બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવો એક બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો એમણે. બધા જ પક્ષોને યોગ્ય લાગે, બધા પક્ષોને સારી રીતે તેને સમજી શકે, બધાએ વિચારીને એક મુદ્દો તૈયાર કર્યો જે બંધારણને લગતો હતો અને તેને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે કે મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે આ સમિતિ બની, તેથી તેમના નામ ઉપરથી તે નહેરુ અહેવાલ તરીકે જાણીતું છે. પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે, એટલે કે જે મુસ્લિમ લીગ હતો તેની અસંમતિના લીધે સરકારે તેનો અસ્વીકાર કર્યો. મુસ્લિમ લીગની સંમતિ ન હતી આ અહેવાલ માટે, ને સરકારે પણ તેનો સ્વીકાર ન કર્યો. બાજુમાં એ મોતીલાલ નહેરુનું ચિત્ર આપવામાં આવેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ, એટલે કે ઈસવીસન 1929માં. હવે જોઈએ તો નહેરુ રિપોર્ટ અનુસાર, એટલે કે જવાહરલાલ નહેરુનો જે રિપોર્ટ હતો તે અનુસાર એવું હતું કે સાંસ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઊભા થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલ મુદત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું. એટલે કે સ્વરાજ્ય, સંસ્થાનિક રીતે સ્વરાજ્ય જે મળવાનું હતું તેનો જે વિવાદ હતો એને ઉકેલવા માટે સરકારને વાત કરી હતી, તો તેની સરકારની મુદત પૂરી થતી હતી. તો આ મુદત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોરમાં એક અધિવેશન બોલાવ્યું, અને આ અધિવેશનમાં અધ્યક્ષ કોણ હતું? જવાહરલાલ નહેરુ. તો આ જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન મળ્યું, અને સરકારનો કોઈ પ્રતિસાદ એની સામે ન મળતા રાવી નદીના તટે મળેલ આ અધિવેશનને પૂર્ણ સ્વરાજ્ય, હવે તો માત્ર સંસ્થાનિક નહીં પૂર્ણ દેશમાં સંપૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ છે એવો એક ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના રોજ આ જ સંદર્ભે, એટલે કે આ જ બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા કે સ્વતંત્રતા મેળવીને જ જંપીશું, તે લીધા વિના જઈશું નહીં. અને આ બનાવની યાદમાં, એટલે કે 26 જાન્યુઆરી 1930ના દિવસે જે સ્વતંત્રતા માટેના સોગંદ લીધા હતા, આ સ્વતંત્રતાની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણે તે જ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું, એટલે કે જ્યારે ભારત આઝાદ થઈ ગયો અને દેશનું નવું બંધારણ બની ગયું આપણા દેશનું, તો આ સ્વતંત્ર ભારતમાં નવા બનેલા બંધારણને કઈ તારીખે આપણે અમલમાં મૂક્યું? 26 જાન્યુઆરી. જેથી તે તારીખને યાદગીરીના અર્થે, અને આ રીતે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થયો 1929માં. હવે આટલું જાણવું, અહીં એક વાક્ય છે કે મહાત્મા ગાંધી 1924માં, એટલે કે મહાત્મા ગાંધી 1924માં બેલગાવ કોંગ્રેસ અધિવેશનમાં એક વખત પ્રમુખ બન્યા હતા. એટલે કે બેલગાવ કોંગ્રેસનું અધિવેશન હતું 1924માં બેલગાવમાં, એ વખતે ગાંધીજી પ્રમુખ બન્યા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠ આજે અહીં પૂર્ણ થાય છે. આ પાઠનો સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં ખૂબ જ સારા અને સુંદર અક્ષરે લખવાનો છે, જેમાં પ્રશ્ન નંબર 1 પ્રશ્નોના જવાબ આપો છે, જેમાં 5 પ્રશ્ન આપેલા છે, પ્રશ્ન નંબર 2 જેમાં 3 ટૂંક નોંધ આપેલી છે, અને પ્રશ્ન નંબર 3માં જોડકા આપવામાં આવેલા છે કે સત્યાગ્રહ દરમિયાન તેમજ જે રાજ્ય તેની સાથે કે કોઈ દેશ જોડાયેલા છે, કોઈ વિસ્તાર, તે માટેના જોડકા જોડવાના છે. તો આ પાઠનો સ્વાધ્યાય ખૂબ જ સુંદર અને સારા અક્ષરે તમારે તમારી નોટબુકમાં લખી લાવવાનું રહેશે. થેન્ક યુ.